ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ 1 બ્રાહ્મણત્વ. ઇન્દ્ર મિત્ર મનોમ અગ્નિ માઉળે દિવ્ય ચ સુપર્ણ્ય ગુરુત્વનામ એક સદ વિપ્રા બૌદ્ધા વદંતિ અગ્નિ અમ માતરિષ્યા ન માઉ. ઋગ્વેદનો શ્લોક છે, તેનો ભાવાર્થ છે પરમાત્માની જુદી જુદી શક્તિઓને જ અનેક દેવતાઓના નામે ઓળખવામાં આવે છે, પણ તે એક જ છે. એટલે ગુણ કર્મ સ્વભાવ પ્રમાણે તે પરમાત્માની ઉપાસના કરો. યુગ ઋષિનો વિશેષ સંદેશ છે કે પરમપિતા પરમેશ્વર સર્વત્ર ફેલાયા છે. આ વિશાળ સંસાર અંતરિક્ષ હજારો બ્રહ્માંડ એ જ બધાના કણે કણમાં ઈશ્વરની અસીમ સત્તા હાજર છે. તે આ બધાના નિર્યતા છે, નિર્માયક છે. ઈશા વાસ્યમિંદ સર્વમાં દરેક વસ્તુમાં જડ ચેતનમાં આપણા રોમે રોમમાં ઈશ્વરનો વાસ છે. તે નિરાકાર પરમેશ્વર દેખાતા નથી, પણ તે આપણી પ્રાણ શક્તિ છે. સુતા જાગતા દરેક સમયે તે આપણી સાથે છે, આપણી અંદર બહાર અને ચારે બાજુ પણ રહે છે. જેમ રબરના ફુગામાં હવા ભરેલી હોય છે, ફુગાની અંદર હવા છે, બહાર પણ છે અને ચારે બાજુ પણ છે, પણ તે આપણને દેખાતી નથી. જેમ દૂધના પ્રત્યક્ષ ટીપામાં ઘીનો અંશ છુપાયેલો હોય છે, તે જ રીતે ઈશ્વર પણ સર્વવ્યાપક છે. સંસારના ખૂણે ખૂણા બધા જીવ જંતુઓ, પશુ પક્ષીઓ, બધા પ્રાણીઓ રોમે રોમમાં તે પરમેશ્વરની સત્તા હાજર છે. તેને માટે નાત જાત, પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ કોઈ ઝઘડો નથી. બધા તેઓ માટે એક સખા જ છે. આ સર્વવ્યાપક પરમેશ્વરની અનેક શક્તિઓ છે, જેને સંસારના જુદા જુદા મત ધરાવનારા જુદા જુદા નામે ઓળખાવે છે. તે બધા માનવી પરમ પિતા પરમેશ્વર એક જ છે. તે ઇન્દ્ર મિત્ર વરુણ અગ્નિ યમ બધું જ છે. જેને રામ કહો કે કૃષ્ણ કહો, દુર્ગા કહો કે કાલી કહો, શિવ કહો કે શંકર, અલ્લાહ કહો કે ગોડ, નામનું નહીં ઈશ્વરના ગુણોનું મહત્વ છે. જે ગુણોને આપણા જીવનમાં ઉતારવા, તે પ્રમાણે આચરણ કરવું, જીવનમાં વ્યવહાર કરવાની વાતને પણ પરમાત્માની ઉપાસના કરવાનું કહે છે. આ રીતે ઉપાસના કરવાથી વારંવાર ના અભ્યાસથી તે ગુણ મનુષ્યના સ્વભાવનો એક ભાગ બની જાય છે અને તે ક્રમે ક્રમે શ્રેષ્ઠાને પ્રાપ્ત કરતા દેવત્વની તરફ આગળ વધે છે. પરમાત્માના અલગ અલગ નામોને લીધે ઝઘડા કરવો એ એક સૌથી મોટી મૂર્ખતા છે. એકમ સદ વિપ્રા બૌદ્ધા વદંતિ, એક જ પરમેશ્વરને વિદ્વાનો લોકો જુદા જુદા નામે બોલાવે છે. તેઓનું કોઈ પણ નામ લો, પણ તેઓના ગુણોને પોતાના કર્મ અને સ્વભાવનું એક અભિવ્યક્ત અંગ બનાવવા માટે સતત પ્રયાસ કરતા રહો. આજકાલ મોટા ભાગના લોકો ઈશ્વરના ગુણોનું ચિંતન કરતા નથી, તેઓ પોતાના આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરતા નથી, પણ તેઓના નામ ઉપર એ પ્રકારે લડવા અને મળવા તૈયાર રહે છે, જાણે કે તેઓ ઉપર ફક્ત તેમનો જ અધિકાર છે. તેઓ સમજે છે કે કેવળ મંદિરની અંદર જ તેઓની સત્તા છે. બહાર ગમે તેટલું પાપ કર્મ કરો તો ભગવાન તે જોતા નથી. તેઓના સર્વવ્યાપક રૂપને તો જાણે કે ભૂલાઈ દેવામાં આવ્યું છે. તેઓ અનેક રૂપમાં સર્વત્ર હાજર છે. દરેક ઘડીએ તેઓ આપણી સાથે છે. સંસારના ખૂણે ખૂણા તેઓની સાર્વભૌમ્ય સત્તા છે. આ હકીકતને હંમેશા ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. પ્રભુનું નામ અને તેઓના ગુણનું ચિંતન કરતા રહો.